અબડાસાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા ધારાસભ્યના હસ્તે કુકડાઉ અને દદામા પરના એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત થયું. જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સ્ટાફનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવાઈ હતી અને કચ્છમાં સૌથી વધુ લીડ સાથે જીતવા સાથે અબડાસામાં પોતાની નિસ્વાર્થ કામગીરી અને સરળ સ્વભાવના લીધે બીજીવાર જીતવાનો રેકોર્ડ કરનાર ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કુકડાવ અને દદામા પર ગામમાં એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવા સાથે જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનું તેમની ઉત્તમ કામગીરી બદલ સન્માન કરાયું હતું. અબડાસામાં વિકાસ કામો માટે સતત પ્રયત્નશીલ એવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા થયેલી સફળ રજૂઆતના લીધે રૂપિયા 41.70 લાખના કુકડાવ એપ્રોચ રોડ માટે અને રૂપિયા 20.30 લાખ રૂપિયા દદામા પર એપ્રોચ રોડ માટે મંજૂર કરવામાં આવ્યા હતા, જેનું ખાતમુહૂર્ત પક્ષના આગેવાનો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય પીએમ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કોઈ વાદ વિવાદ નહીં પણ સકારાત્મક રજૂઆતો અને સાચા કામ માટે સદાય તત્પર રહેવાની ખાતરી આપી હતી. ગ્રામજનો અને સ્થાનિક પક્ષના કાર્યકરોની રજૂઆત આવે તેનો પડઘો સતત ગાંધીનગર ખાતે પડી રહ્યો છે અને અબડાસામાં વિકાસ કામોમાં કોઈ કચાશ રહી નહીં તેમાં તેમણે પુનરોચ્ચાર કર્યા છે. જખૌ ખાતે રસીકરણ કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે કોઈ એક સમાજ માટે રસી ફાયદો કરશે અને એક સમાજને નુકસાન કરશે તે માત્ર અફવાજ છે અને તેને બાજુ પર મૂકી અને કોરોનાથી બચવા માટે રસીકરણ એકમાત્ર ઉપાય જ છે અને એક જ દિવસમાં રસીના 2.5 કરોડ ડોઝ લઈને લોકો હવે જાગૃત બની રસી લઈ રહ્યા છે, પણ આમ છતાં જેઓ બાકી છે તેમને રસી લઈ લેવા માટે અપીલ કરાઈ હતી. જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના દરમિયાન અને હાલ રસીકરણમાં પણ ઉત્તમ કામગીરી થઈ રહી છે તે બદલ આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓનું તેમણે સન્માન કરી અને હાલના સમયમાં તેઓ ભગવાનની જેમ લોકોના જીવનનું રક્ષણ દિવસરાત કરી રહ્યા છે જે બાબતે તેમને બિરદાવાયા હતા. તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુશાલીએ અબડાસાના ધારાસભ્ય દ્વારા વિસ્તારના વિકાસ માટે લેવાઈ રહેલી જહેમતના સારા પરિણામ છેવાડાના તાલુકાને મળી રહ્યા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજભાઈ ગઢવીએ અગાઉના તો હવે વિકાસ કામો કરીને બીજી વખત જીતીને અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા લોકોને તેમની લાગણી સાથે સંતોષી શક્યા છે અને દિવસરાત ચિંતા કરવાની તેમની લોકકલ્યાણની નીતિને લોકોએ પણ આભાર માની છે તેમ જણાવ્યું હતું કે જખૌ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લાખાજી પાંચુબા અબડાએ ગ્રામ વિસ્તારના એપ્રોચ રોડના કામો મંજૂર કરાવવા બદલ ધારાસભ્યનો ગ્રામજનો વતી આભાર માન્યો હતો. પ્રવાસમાં ધારાસભ્ય પીએમ જાડેજા સાથે તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી, માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજભાઈ ગઢવી, અબડાસા તાલુકા પંચાયત વિપક્ષી નેતા મહાવીરસિંહ જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા, માજી જિલ્લા પંચાયત સભ્ય અનુભાભાઈ જાડેજા, માજી જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ભાનુશાલી, કાનજીભાઈ ગઢવી, વિક્રમસિંહ પલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ જટુભા સોઢા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ વેરસિંહભાઈ સંજોટ, લઘુમતી મોરચા પ્રમુખ સૈયદ કાદરશા બાવા વગેરે જોડાયા હતા. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. આજે ખાસ તો અબડાસાનું જખૌ ગામમાં જે રસીકરણનું આપણે અભિયાન છે અને ખૂબ મહામારી છે, અત્યારે પબ્લિક માટે જે એક લટકતી તલવાર છે એના માટે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા જે અત્યારે કામગીરી ચાલુ છે અને અમને બધાને ભ્રમણ છે, ગામોગામ જઈ જે જેના પ્રતિનિધિઓ, સરપંચ, તાલુકો, જિલ્લો, ધારાસભ્ય, તમામ પાર્ટીના માણસો ભેગા મળી અને એક પણ કોઈ વ્યક્તિ રહી ન જાય એના માટે રસી બધા લે એવું બધાને વિનંતી કરો અને વધારે વધારે કોઈ પણ બાકી રહી ન જાય તો એના માટે અત્યારે જખૌ ગામમાં રસીકરણ કરાયું. તેમજ આજે આપણા ગામડાના રસ્તા છે એના ખાતમુહૂર્ત તો ખાસ આપણે કોકડાવ ગામમાં જે રસ્તો આજે કેટલા વર્ષ પછી એમનો ગામનો રસ્તો એનું ખાતમુહૂર્ત હતું, તેમજ આપણે દડાણા પરનું એ પણ રોડની ઘણા ટાઈમથી માંગણી હતી એનું પણ ખાતમુહૂર્ત હતું. આના સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, પક્ષના પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી, તેમજ મહામંત્રી શ્રી જયદીપભાઈ, તેમજ આપણા અનુભવ બાપુ, ખાનજીભાઈ ગઢવી, મુરેશભાઈ ગઢવી, પરેશભાઈ ભાનુશાલી, ગોપાલભાઈ, ખારુભા બાપુ, તમામ આ સરપંચ આ સીટના જે આપણા લખવાભાઈ, તમામ પાર્ટીના નાના મોટા કાર્યકર્તાઓ અને વડીલો દ્વારા આજે આ પ્રોગ્રામ રાખેલો અને સારી રીતે કામ થાય
એવું અમે બધાને વાત કરી અને આજનો પ્રોગ્રામ પૂરો કરેલો છે. નરેન્દ્ર મોદી સાહેબનો જે જન્મદિવસ અત્યારે અમને ઉજવવાનો છે તો એને ડેલી અમારે જે ગામોનો પ્રોગ્રામ છે ખૂબ સારી રીતે લોકોને બહુ લાગણી છે. સામેથી અમે ગામમાં જઈ એનાથી પહેલાં બધા ભેગા ક્યાં વૃક્ષારોપણ ક્યાં કોઈ નિશાળમાં છોકરા જમણવારો રાખે છે અને કોઈ વડીલોને જમણવારો કે રાશન કીટ અલગ અલગ બધા વિચારોથી ખૂબ સારી રીતે અત્યારે ત્રણેય તાલુકામાં અમારા એને ઉજવણી થઈ રહી છે.